પ્રેક્ટિસિસ વુમન વિંગના ચેરપર્સન છે. આપ તમામે તમામનું ગુજરાત ન્યૂઝના સ્ટુડિયોમાં સ્વાગત છે. રુઝાનજી, સૌથી પહેલા દરેક વર્ગને અહીંયા ખુશ કરવાની ક્યાંક ને ક્યાંક વધતા ઓછા અંશે કહી શકાય કે પ્રયત્ન કરવામાં આવ્યા. મહિલાઓ માટે પણ થોડી ઘણી જાહેરાતો તો થઈ, પણ એટલી ખુશી પણ નથી અને એટલી નારાજગી પણ નથી. આપનું શું માનવું છે? મહિલાઓ સિવાય કહું ના તો મહિલાઓ માટે કભી ખુશી કભી ગમ છે, પણ મહિલા સિવાય કહું તો કલ ક્યા હોગા કિસકો પતા અભી જિંદગી કા લે લો મજા, અત્યારે એવો સિનેરિયો છે બધે. હવે તમે જ્યારે સ્પેસિફિકલી મહિલાઓની વાત કરો છો, તો આપણે પહેલા એ ટચ કરીએ છીએ કે મહિલાઓ માટે જે અત્યારે કહેવામાં આવ્યું છે, જે બે કે ત્રણ પોઈન્ટ અપાય છે. એક અપાય છે કે ભાઈ અમે મહિલાઓને ઉજ્જવલા સ્કીમમાં કંઈક 6 કરોડ આપ્યા છે અને કંઈક બીજા 8 કરોડ છે ને, એટલે 8 કરોડ રીચ કરશો, એટલે 2-3 કરોડ બીજા એ અમે કરશું. હવે ઉજ્જવલા સ્કીમનો પોઈન્ટ એ હતો કે જે બહેનોને બીપીએલ ફેમિલીની બહેનોને એક એલપીજી સિલિન્ડર અપાય, જોડે સ્ટવ ને બહુ ને બધું કંઈક 600 રૂપિયામાં અપાય. એટલે 600 રૂપિયા તો એ લોકો આવડવા પડે, ભલે આમ મોંઘું હોય પણ 600 રૂપિયામાં આ બધું એ લોકોને મળી જાય અને પછી નેક્સ્ટ એ લોકોએ ખરીદવું પડે. હવે થયું શું કે આ જે બીપીએલ સ્કીમની બહેનો, આ સર્વે કહે છે અને રિપોર્ટ કહે છે, દેર આર સર્વેસ, કે જે બીપીએલ સ્કીમની બહેનો હતી એ લોકોએ તો લીધું ખુશી ખુશી થઈને, એ લોકોને ગમ્યું બી ફાવ્યું બી, પણ હવે થયું શું કે જ્યારે નવું લેવા ગયા ત્યારે મોંઘું પડ્યું, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ એવો થયો કે જ્યારે એ લોકોના જે કેરોસીન યા જે બીજી બધી એ લોકોને ફાયદો મળતો હતો બીપીએલના લીધે, કારણ કે જેવું એલપીજી આવી ગયું એટલે એ લોકોને બીપીએલથી કાઢી નાખી યાદીમાંથી ને એ લોકોને એપીએલમાં લઈ આવ્યા, એટલે એક યાદી અપ, એટલે એ લોકોને આ બધા ફાયદા નીકળી ગયા. બીજું થયું એવું કે હવે આ બહેનોને પ્રોબ્લેમ ક્યાં છે, કારણ કે એ લોકો નોર્મલી શું કરતા હતા, પેલું બાયોગેસ યા એટલે ગોબર પછી વુડ એનાથી ચૂલો સળગાવતા હતા ને એ લોકોને, હા હેલ્થ પોઈન્ટ ઓફ વ્યુ યુ આર 100% રાઈટ, પણ એ લોકોને પૈસા ઇમ્પોર્ટન્ટ છે બચાવવા માટે. હવે આના લીધે શું થયું કે 88% ડેટા કહે છે કે 88% બહેનોએ નવા સિલિન્ડરો લીધા જ નથી, કારણ કે એ લોકો અફોર્ડ કરી જ નથી શકતા. એટલે આપણે જે ઉજ્જવલા સ્કીમની વાત કરીએ, સ્કીમનો હેતુ બહુ સારો હતો, પણ અનફોર્ચ્યુનેટલી એનું જે અને ઇમ્પ્લિમેન્ટેશન સારું છે, આઈ શુડ ઓલવેઝ યુઝ ધ વર્ડ કે ઇમ્પ્લિમેન્ટેશન સારું થયું, પણ અનફોર્ચ્યુનેટલી જે લોકોને સુધી જે બેનિફિટના પછી જે ગેરલાભો હતા એ ગવર્મેન્ટ સમજી ના શકી, યા મે બી રિસર્ચ ના થઈ હોય યા જે બી હતું એ હવે એ સમજીને એ રીતે ચેન્જ કરે તો ઓબ્વિયસલી ધીસ ઇઝ ગોઈંગ ટુ બી હેલ્પફુલ. એ પહેલો પોઈન્ટ હતો. બીજો, તમે જ્યારે બહેનોની જ વાત કરો છો તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના કેવું છે કે 70% બહેનોને લાભ મળ્યો છે. હવે તમને થોડા આંકડા આપી દઉં કે 3 લાખ કરોડ વોઝ પુટ ફોર ધીસ યોજના, એમાંથી ખાલી 1,23,000 કરોડ જ અપાયા છે, એટલે બાકી અપાયા નથી, અને 2.23 કરોડ લોકોને આમાં ફાયદો થયો છે, જેમાંથી 70% બહેનો છે. એટલે આમ જોવા જાય તો આ યોજના તો સારી છે, પણ ઓનલી હાફ શું કે એની જે બેનિફિટ છે હાફ કરતાં 3 લાખ કરોડના બદલે 1.23 જ ગઈ છે, એટલે 41% જ બેનિફિટ અપાય છે. એટલે એ આપણે વિચારવા જેવી ચીજ છે કે ખાલી મોટી મોટી ફિગર્સ આપવાથી આપણે ખુશ થયા છીએ કે અલ્ટિમેટલી ઇટ શુડ રીચ ધ પબ્લિક, અને એ પછી 2.23માં 1.23 કરોડને તમે ડિવાઈડ કરો તો કેટલું આવે એ બી આપણને ખબર પડે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે જ્યારે તમે બહેનો રિલેટેડ વાત કરો છો ત્યારે ટુ બી વેરી ઓનેસ્ટ, અગર બહેનોના પોઈન્ટ ઓફ વ્યૂથી અત્યારે જોઈએ તો અધર દેન આપણે જે જનરલાઇઝ કરશું ને બીજા બધા એન્ટરપ્રિનર એ બધી વાતો નેક્સ્ટ કરશું બીજા ગેસ્ટ સાથે, પણ અલ્ટિમેટલી અત્યારે કોઈ બહેનોને એવો કંઈક બહુ પોઝિટિવ લાભ કંઈ આવ્યો નથી. જી બિલકુલ.